લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતા યુપીવાસી 15 વર્ષીય કિશોરીનો ભાઈ કોઈક ગુનામાં જેલમાં હોય તે પરિસ્થિતિ રૂબીનાના ઘરે કિશોરીને રાખી ગયો હતો. લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી યુપીવાસી 15 વર્ષીય કિશોરીનો ભાઈ કોઈક ગુનામાં જેલમાં હોય તે પરિચિત રૂબીનાના ઘરે કિશોરીને રાખી ગયો હતો. રૂબીનાના પતિ સોહેલ ઉર્ફે ગુંડે પોતાના ઘરમાં કિશોરીને એકલતાનો લાભ લઈ મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ મોબાઈલમાં તેના અશ્લીલ ફોટા પાડી સોહેલ વારંવાર બ્લેકમેલ કરી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યો હતો. લિંબાયત પોલીસ આ મામલે સોહેલ ઉર્ફે ગુંડે વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સગીરાની પૂછપરછ કરતા તેની કબૂલાત કરી હતી કે બળાત્કાર ગુજારણના સોહેલ ઉર્ફે ગુંડેની ઉપપત્ની રૂબીના તેને દેહ વેપારમાં ઢકેલી દીધી હોવાનો ખુલાસો કર્યો હતો. છેલ્લા ચારેક માસથી પીડિતાને 35-40 યુવકોને રૂપિયા લઈ સોંપી દેવાનું બહાર આવતા પોલીસે રૂબીનાની ધરપકડ કરી હતી. જોકે ધરપકડ ટાળવા માટે 20 વર્ષીય પુત્ર સાબિર ઇશાક પઠાણ સાથે અલગ અલગ સ્થળોએ છુપાતી રહી હોવાનું જણાવતા લિંબાયત પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને મદદ કરનાર તેના પુત્ર સાબિર પઠાણ, મહિલા યાસ્મીનીબેન પઠાણ તથા ચોક બજારના રાજા ઓવનાર, સામાજિક કાર્યકર અને લોક સમસ્યા નિદાન કેન્દ્ર ચલાવતા અબ્દુલ સમદ ઇમાન અલી શેખની મદદગારીમાં ધરપકડ કરી હતી. અબ્દુલ સમદ શેખે વોન્ટેડ આરોપી રૂબીનાના શેખને વોન્ટેડ હોવા છતાં આશ્રય આપ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.